नमस्कार मित्रों, अगाउ आपणे જોયું શેર 27 કે જ્યારે જે રકમ ભરપાઈ કરવાની હોય છે શેર મૂડીની એ શેર ના રકમ ના હપ્તા કરવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરી। હવે આપણે કરવાના છે ચર્ચા શેર જપ્તી વિશે કે જે શેર જપ્તી એટલે કે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર पर भरायेली रकम जप्त करवामां आवे छे। शुं करवामां आवे छे के जे रकम भरपाई थयेली छे ते रकम शुं करवामां आवे छे जप्त करवामां आवे छे। चलो मित्रों आपणे आजे शेर जप्ती विशे चर्चा करीए। शेर उपर बाकी हप्तो शेर होल्डरो पासेथी मंगावानो आवे छे, आवो हप्तो न भरनार शेर होल्डरोना शेर जप्त करवामां आवे छे। जो शेर होल्डरो उपर जे बाकी रहेलो हप्तो छे ए मंगावामां आवे छे, जो ये भरवामां न आवे तो शुं करवामां आवे छे शेर जप्त करवामां आवे छे। एनो अर्थ समझे आपणे, शेर जप्ती एटले के शेर पर मंगावेलो हप्तो वसूल नहीं आवता आखरना उपाय तरीके शेर पर भरायेली रकम जप्त करवी। जो शेर जप्ती एटले के शेर उपर मंगावेल जे हप्तो छे ए वसूल नथी एटले के ते आवेल नथी तो शुं करवामां आवे आखर एक ज उपाय छे ते जे भरपाई रकम छे ते जप्त करवामां आवे छे। ત્યારબાદ વ્યાખ્યા કહે છે, શું કહે છે જોઈએ। ચાલો, શેર જપ્તી એટલે કે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરો આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું, જો શું કહે છે, અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો। જે માંગેલ હપ્તા છે એ હપ્તા સ્વરૂપે ન ચૂકવવામાં આવે તો શું કરવામાં આવે, આર્ટિકલ્સની કાયદા મુજબ જે ધારાધોરણ મુજબ નક્કી કરેલ છે તે પ્રમાણે આજ દિન સુધી જે ભરેલ રકમ નથી તો શું કરવામાં આવે, તેનું નામ સભ્યપદમાંથી રદ કરવું અને શેર હોલ્ડરોનો જે સભ્યપદનો ફરજિયાત અંત લેવામાં આવે છે કે તે હવે એ કંપનીના શેર હોલ્ડર તરીકે સભ્યપદ તરીકે નથી। આમ શેર જપ્તી એ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે। શેર જપ્તી માટે નિયમનપત્ર આર્ટિકલ્સમાં સત્તા હોવી જોઈએ। જો શેર જપ્તી માટે કંપની પ્રકારથી શું લેવામાં આવે છે, શિક્ષાત્મક પગલું કહેવામાં આવે છે શેર હોલ્ડરો પર, અને એ આર્ટિકલ્સ એટલે કે નિયમનપત્રમાં તેની જોગવાઈ હોવી જોઈએ। ત્યારબાદ આવે છે શેર જપ્તીની વિધિ। આ વિધિ માટેના મુદ્દાઓ દર્શાવેલા છે 8। બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, કોણ કોણ કના કના હપ્તા કેટલા બાકી છે તેની યાદી તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે, સભ્યને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે કે ભાઈ તમારો આ હપ્તા બાકી છે તો આટલા દિવસમાં વહેલા ચૂકવવા વિનંતી, અંતિમ ચેતવણી પત્ર મોકલવામાં આવે છે કે જો આટલા દિવસમાં નહીં ચૂકવવામાં આવે તો તમારું સભ્યપદ રદ થવામાં આવશે, ત્યારબાદ શેર જપ્તીનો ઠરાવ સંચાલક મંડળમાંથી પસાર કરવામાં આવે છે અને શેર જપ્તીની નોટિસ મોકલવી છે। જો શું કહે છે, જે ઠરાવ પસાર કરવામાં આવે છે તેના ઉપરથી તેને નોટિસ મોકલવામાં આવે છે અને જાહેર નોટિસ આપવામાં આવે છે કે સભ્યપદ તરીકે હવે તે નથી। સભ્યપત્રકમાં નોંધ કરવી એટલે કે જે શેર હોલ્ડરોએ હપ્તા ચૂકવેલ નથી તેના સહ શેર જે જપ્ત કરવામાં આવેલા છે એ શેર જપ્ત થયા છે તેનું નામ સભ્યપત્રકમાંથી કાઢી નાખવામાં આવે છે અને ત્યારબાદ જે નવા શેર એટલે કે બીજા જે શેરધારકો હોય છે એ પ્રમાણેની પ્રોસેસ કરવામાં આવે છે। શેર જપ્તીની વિધિમાં આવે છે આર્ટિકલ્સના શેર જપ્ત કરવા માટેની વિધિ આપેલી છે જે નીચે મુજબ છે। જો કંપનીના આર્ટિકલ્સમાં શેર વિધિ માટેની બધી વિધિ આપેલી છે તે નીચે મુજબ છે, તો પહેલી છે આપણે શેર જપ્તીની વિધિમાં પહેલું આવે છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી। કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરી। સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેમની યાદી તૈયાર કરે છે। જો જ્યારે હપ્તો ચૂકવવામાં બેંકમાં જે શેર હોલ્ડરો જાય છે તે ભરણા ચિઠ્ઠી બધી ભેગી કરે બેંક અને એ ભરણા ચિઠ્ઠી કંપનીને પછી મોકલાવે છે। હવે એ ભરણા ચિઠ્ઠી જ્યારે આ કોઈ પણ શેરધારક નથી ભરતા હપ્તો તો તેની ભરણા ચિઠ્ઠી બાકી રહેવાની છે, તો એ ભરણા ચિઠ્ઠી કંપનીને મોકલવામાં આવે છે અને તેના ઉપરથી સેક્રેટરી તમામ એક યાદી બનાવવામાં આવે છે, તેને કહેવાય છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી।
ત્યારબાદ આવે છે બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી તે સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા માટે જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે. જો શું કહે છે કે જ્યારે બાકી હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ શું કરવામાં આવે છે, બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને એ ક્યારે રજૂ કરવામાં આવે છે કે જ્યારે એ શેર ઉપર હપ્તા ભરવામાં આવતા નથી. એ શેર ઉપર જપ્ત કરવા માટેની શું કાર્યવાહી કરવી એ તમામ કાર્યવાહી માટે સંચાલક મંડળમાં રજૂ કરવામાં આવે છે. ત્યારે તેમાં ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદની આગળની કાર્યવાહી થાય છે. ત્યારબાદ આવે છે સભ્યને સ્મૃતિ પત્ર મોકલવો. જે સભ્યોને નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિ પત્ર મોકલવામાં આવે છે અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે. જો જે સમય મર્યાદામાં હપ્તો ભરેલ નથી તો તેને સ્મૃતિ પત્ર મોકલવામાં આવે છે કે ભાઈ તમે આ હપ્તો ભરેલ નથી તો આ તારીખ સુધીમાં તમે હપ્તો ભરી દો. ત્યારબાદ આવે છે અંતિમ ચેતવણી પત્ર મોકલવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે, છેલ્લે છેલ્લે અંતિમ ચેતવણી આપવામાં આવે છે. સભ્યને પહેલા સ્મૃતિ પત્ર મોકલવા છતાં કોઈ પ્રતિભાવ ન મળે. જો શેર હોલ્ડર છે જે હપ્તા ચૂકવે છે તેને સ્મૃતિ પત્ર મોકલા પછી પણ કોઈ પણ પ્રતિભાવ નથી મળતો, હપ્તા ચૂકવામાં નથી આવતા, તો છેલ્લે શું કરે છે, તો અંતિમ ચેતવણી પત્ર રજીસ્ટર પોસ્ટથી મોકલવામાં આવે છે જેમાં પત્ર મળ્યાથી 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે. જો છેલ્લે ચેતવણી પત્ર મોકલવામાં આવે છે અને રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે અને તેમાં લખેલું હોય કે 14 દિવસની અંદર વ્યાજ સહિત નાણાં ભરી દેવા, નહીતર તાકીદનું પાલન નહીં થાય તો શેર જપ્ત કરવા તેવી ચેતવણી પણ તેમાં આપવામાં આવેલી હોય છે. શું કામે આપવામાં આવે છે કે અગાઉ તો સ્મૃતિ પત્ર દ્વારા જાણ કરે છે કે આ તારીખે તમે ભર્યો નથી તો આ તારીખ સુધીમાં ભરી દો. ત્યારબાદ ચેતવણી પત્ર મોકલે છે કે 14 દિવસની અંદર જો તમે ન ભરો તો વ્યાજ સહિત પણ ભરી જાઓ અને શું કહેવામાં આવે છે કે તમારા જે શેર છે એ પણ જપ્ત કરી દેવામાં આવશે જો 14 દિવસથી ઉપર થશે તો. ત્યારબાદ આવે છે શેર જપ્તીનો ઠરાવ. ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્ય 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે. આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. જો શું કહે છે કે જ્યારે ચેતવણી પત્ર મોકલો છતાં પણ 14 દિવસમાં જો એ હપ્તો ન ચૂકવે તો તેના માટે શેર જપ્તીનો ઠરાવ સંચાલક મંડળની બેઠકમાંથી પસાર કરવામાં આવે છે કે એના શેર જપ્ત કરી લેવામાં આવે છે, તે બાબતનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે શેર જપ્તીની નોટિસ મોકલવામાં આવે છે. સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલ ઠરાવની રૂએ સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે. જો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થાય છે કે શેર જપ્ત કરવા માટે એ સભાની રૂએ અને તે ઠરાવની રૂએ સેક્રેટરી શું કરે છે, એ શેર ધારક છે એના શેર જપ્ત કરવા માટેની નિર્ણય કરી અને તેને નોટિસ પાઠવવામાં આવે છે, એટલે કે નોટિસ મોકલવામાં આવે છે. તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને ડિમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. જેઓ શું કહે છે, ખાસ સમજ હવે જે આવે છે બાબતે, અને જે શેર જપ્તીનો ઠરાવ છે તેની નકલ પણ તેની સાથે મોકલે છે નોટિસ સાથે, અને ડિમેટના સભ્ય એટલે કે ડિમેટ ખાતું ધરાવનાર છે, શેર સભ્ય પદ ધરાવે છે, તેનું જાણ કોને કરવામાં આવે છે, ડિપોઝિટરીને કરવામાં આવે છે. ડિપોઝિટરી શું છે, અગાઉ જાણ કરી છે પ્રમાણે કે શેર ધારકો વતી અભૌતિક સ્વરૂપનું ડિમેટ ખાતું ખોલવામાં આવે છે અને તે સેબી માન્ય કોઈ કંપની કે સંસ્થા છે તેને જાણ કરવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિનું નામ છે, આ ડિમેટ ખાતું છે, તે વ્યક્તિ હપ્તા ભરેલ નથી, તેથી તેના માટેની કાર્યવાહી આગળની કરવી. અને તેમાં પાછું બીજું પણ એક ભેગું મોકલે છે કે શેર ફેરબદલી એજન્ટને પણ મોકલે છે. શું કામે શેર ફેરબદલી એજન્ટને મોકલે છે, કારણ કે એ શેર એકબીજાને ટ્રાન્સફર ન કરે અથવા તો કોઈ આપલે કરી ન શકે તેના માટે તેને મોકલે છે. જો મૃત સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે. મૃત સ્વરૂપે એટલે કે
કોઈને વેચા ના હોય અથવા તો કોઈ લેવેજ ન થયો હોય, શેર એની પાસે એમ નમ હોય, તો એ જે પ્રમાણપત્ર હોય છે એ કંપનીને જમા કરાવવા માટેની તેને જણાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે જાહેર નોટિસ આપવી. સેક્રેટરી વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં કોઈએ લેવડ દેવડ કરવી નહીં. સેક્રેટરી શું કરે છે, વર્તમાન પત્રમાં જાહેર આપે છે કે આ પ્રકારના શેર છે તો આ પ્રકારના શેર જપ્ત થયેલા છે તો તેના ઉપર લેવડ દેવડ કરવી નહીં, એટલે કે લે વેચ કરવી નહીં, તેવી જાણ કરવામાં આવે છે જાહેર નોટિસ આપીને. ત્યારબાદ આવે છે સભ્ય પત્રકમાં નોંધ કરવી, એટલે કે જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્ય પત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્ય પત્રકમાંથી દૂર કરે છે. જો ખાસ સમજો મિત્રો, સભ્ય પત્રકમાં નોંધ કરવામાં આવે છે કે જેના શેર જપ્ત થયા છે તેની આખી નોંધ કરવામાં આવે છે, તેની માહિતી લખવામાં આવે છે, અને જે વ્યક્તિના સભ્ય પત્રકમાં નામ રદ કરી નાખવામાં આવે છે, શું કામે, કારણ કે એના શેર જપ્ત કરવામાં આવે છે અને સભ્ય પત્રકમાંથી તે સભ્યનું નામ દૂર કરવામાં આવે છે. આ હતી આપણી શેર જપ્તીની વિધિ કે જેને આપણે 8 મુદ્દામાં વિભાજિત કરેલી છે. આપણે શેર જપ્તીની વિધિ સમજ્યા. હવે ત્યારબાદ આવે છે શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો, એટલે કે સેક્રેટરીની શું ફરજ આવે છે કે જપ્ત કરવા માટેની કાર્યવાહી શું કરી શકે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો મિત્રો, શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો નીચે પ્રમાણે છે. પહેલી આવે છે શેર જપ્તી અંગે નિયમનપત્રની જોગવાઈઓ ચકાસે છે. જો શું છે કે શેર જપ્તી અંગેનું જે નિયમનપત્ર છે તેની જોગવાઈઓ ચકાસવામાં આવે છે અને તે પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવે છે. એ જવાબદારી કોની ગણાય છે, કંપની સેક્રેટરીની ગણાય છે. ત્યારબાદ આવે છે શેર પર હપ્તો નહીં ભરનાર સભ્યોના બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. જો ખાસ સમજો મિત્રો, જે શેરના હપ્તા બાકી ભરવાના છે એ તમામ શેરધારકોનું નામ સહિતની એક યાદી તૈયાર કરવામાં આવે છે અને તે યાદી કરવાની જવાબદારી કોની આવે છે, કંપની સેક્રેટરીની આવે છે. અને એ યાદી થઈ જાય ત્યારબાદ જ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આપણે તે તમામ માહિતી આપણે વિધિમાં પણ સમજ્યા છીએ. સંચાલક મંડળની સભામાં પસાર થયેલા ઠરાવ અનુસાર કસૂરવાર સભ્યને પહેલા સ્મૃતિપત્ર મોકલે છે. જો ખાસ સમજો, જો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થઈ જાય અને એ ઠરાવના અનુસાર એનીએ સભ્ય તરીકે છે તો તેની હપ્તો ચૂકવેલ નથી તો સભ્યને સ્મૃતિપત્રક મોકલવામાં આવે છે, એટલે કે તેને યાદ દેવડાવવામાં કે ભાઈ તમારો હપ્તો બાકી છે. ત્યારબાદ આવે છે સ્મૃતિપત્ર મોકલ્યા છતાં સભ્ય હપ્તાના નાણાં ન ભરે તો આખરી ચેતવણી પત્ર મોકલવો. જો તેનો સ્મૃતિપત્ર મોકલવામાં આવે તોય છતાં શું કરે છે, જો તેના હપ્તાના નાણાં ન ચૂકવે તો તેને ચેતવણી પત્ર મોકલવામાં આવે છે અને ચેતવણીમાં તેને જાણ પણ કરવામાં આવે છે કે 14 દિવસની અંદર વ્યાજ સહિત નાણાં ચૂકવવા, જો ન ચૂકવવામાં આવશે તો તેના શેર જપ્ત કરી લેવામાં આવશે. આવી ચેતવણી ધરાવતો પત્ર મોકલવામાં આવે છે, તેને ચેતવણી પત્ર કહી શકાય છે. ત્યારબાદ આવે છે આખરી ચેતવણી પત્રની મુદત પૂરી થયે સંચાલક મંડળની સભા બોલાવવી અને શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવો. જો ચેતવણી પત્ર મોકલા પછી પણ તેની મુદત પૂરી થઈ જાય 14 દિવસની તોય છતાં પણ હપ્તો ચૂકવવામાં ન આવે કે નાણાં ભરવામાં ન આવે તો સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે અને તેના માટે શેર જપ્તીનો ઠરાવ તેમાંથી પસાર કરવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળની સભા બોલાવી અને તેના માટેનો શેર જપ્તીનો ઠરાવ પસાર કરી અને ત્યારબાદ આગળની કાર્યવાહી જપ્ત કરવા માટેની કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી. ત્યારબાદ શું કરવામાં આવે છે કે જે સભ્ય છે તે શેરધારક છે, હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાય છે, હપ્તા ચૂકવા નથી,
તેના માટે સ્મૃતિ પત્ર પણ ચૂકવવામાં આવે છે, ત્યારબાદ તેને ચેતવણી પત્ર પણ ચૂકવવામાં આવે છે, તોય છતાં નથી ચૂકવતા, ત્યારબાદ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે, તેના માટેનો શેર જપ્તી ઠરાવ કહેવાય છે, અને ત્યારબાદ શેર જપ્તીનો ઠરાવ પસાર થઈ જાય તેને અનુસંધાને તેના માટે શેર જપ્તીની નોટિસ મોકલવામાં આવે છે તે શેરધારકને, ને તેની સાથે શેર જે સંચાલક મંડળની બેઠકમાં શેર જપ્તી માટેની જે ઠરાવ પસાર થયો હોય તેની નકલ પણ મોકલવામાં આવે છે। ત્યારબાદ આવે છે વર્તમાન પત્રમાં તે અંગે જાહેર નોટિસ આપવી। જાહેરમાં નોટિસ આપવામાં આવે છે, જે આપણે અખબારો કહીએ છીએ, વર્તમાન પત્રો કહીએ છીએ, તેમાં જાહેર નોટિસ આપવામાં આવે છે કે આ વ્યક્તિના શેર જપ્ત થયેલ છે તો હવે કોઈ પ્રકારની લેવેચ કરવી નહીં। સભ્ય પત્રકમાં જરૂરી નોંધ કરી સભ્યનું નામ રદ કરવું। જો જરૂર પ્રમાણે જે સભ્ય પત્રક છે તેમાં નોંધ કરવામાં આવે છે અને જે વ્યક્તિના શેર જપ્ત કરવામાં આવેલ છે તેના શેર જપ્ત થયેલું તેમાંથી સભ્ય પત્રકમાંથી સભ્યનું નામ રદ કરવામાં આવે છે। ત્યારબાદ આવે છે જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવા અંગેનો ઠરાવ પસાર કરાવવો અને નવા શેર ધારકને શેરની વહેંચણી કરી તેને જાણ કરવી અને સભ્ય પત્રકમાં તેનું નામ દાખલ કરવું। જે શેર જપ્ત કરેલા છે એ શેરને ફરીથી બહાર પાડવાનો ઠરાવ પસાર કરવો બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળની સભામાં, અને એ નવા શેર ધારકોને ખરીદેલા છે ખરીદવા માટે આમંત્રણ આપવું અને જે ખરીદે છે તેને શેરની વહેંચણી કરવી। વહેંચણી કર્યા બાદ તેને જાણ કરવી અને સભ્ય પત્રક એટલે કે જે શેર ધારકનું સભ્ય પત્રક છે તેમાં તેનું નામ ઉમેરવું એટલે કે દાખલ કરવામાં આવે છે। આ હતી આપણી શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો। આપણે જોયું શેર જપ્તી અંગેની સેક્રેટરીની ફરજો શું છે। હવે આવે છે શેર જપ્તીની અસરો, કે જે શેર જપ્ત કરી લેવામાં આવે છે તો તેની અસર શું થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। ચાલો મિત્રો, તેમાં પહેલી અસર છે શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યના સભ્ય પદનો ફરજિયાત અંત આવે છે। જો જ્યારે શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે ત્યારે જ જે શેર ધારક છે તેનું શેર સભ્ય પદ તરીકેનું છે તેનો અંત આવી જાય છે, એટલે કે જે શેર ધારક છે હવે તે સભ્ય પદ તરીકે છે નહીં, કંપનીના શેર હોલ્ડર તરીકે હવે તે હાલમાં નથી, શું કામે તેના શેર જપ્ત કરી લેવામાં આવેલ છે। ત્યારબાદ આવે છે શેર ધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં ગુમાવે છે, એટલે કે ધારો કે જે રકમ ચૂકવાની હોય, એક ઉદાહરણ સ્વરૂપે સમજાવું છું કે 5000 ચૂકવવાના છે તો તેમાંથી તેને 4000 ચૂકવેલા છે અને 1000 રૂપિયા બાકી છે, તો 1000 રૂપિયા જે બાકી છે તો એ બાકી રહ્યા, પણ 4000 જે ચૂકવેલા છે ને અત્યાર સુધીના તે તેના નાણા જાશે, શું કામે, કારણ કે તેના શેર જપ્ત કરી લેવામાં આવેલા છે એટલા માટે। ત્યારબાદ આવે છે શેર ધારક શેર પરનો ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે। જો ખાસ સમજો, જે શેર ધારક છે એ પોતાનો ડિવિડન્ડનો હક ગુમાવે છે। ડિવિડન્ડ એટલે શું, જે કંપની નફો મેળવે છે એ નફામાંથી પોતાના ખર્ચાઓ બાદ કરી અને અમુક ટકા ભાગ એટલે કે અમુક નફો અનામત સ્વરૂપે રાખે છે અને ત્યારબાદ તે નફામાંથી પહેલા પ્રેફરન્સ શેરને આપે છે અને ત્યારબાદ ઇક્વિટી શેરને નાણા સ્વરૂપે રોકડમાં શેર આપે છે અથવા તો રોકડ સ્વરૂપે આપે છે, તેને ડિવિડન્ડ તરીકે ગણવામાં આવે છે, શું કામે, કારણ કે એ કંપનીએ પોતે નફો મેળવે છે એટલા માટે આપે છે, તો શું થશે તે ડિવિડન્ડ તરીકેનો હક પણ ગુમાવે છે। ત્યારબાદ આવે છે શેર જપ્તીના પગલા પહેલા શેર હોલ્ડર શેર પર ભરેલી રકમની માલિકી કંપનીની બની જાય છે। જો જે પગલા ભરવામાં આવે છે શેર હપ્તા માટેના શેર હોલ્ડરો પર, શું કામે કે જે હપ્તા ભરેલ નથી, હવે જે શેર જપ્ત કરેલા છે હવે એ શેર માટેની ભરેલી જે રકમ છે, ધારો કે 4000 ભરેલી રકમ છે તો હવે એ કંપનીની પોતાની માલિકીની થઈ જશે અને તે સભ્ય પદમાંથી તેનું શેર હોલ્ડરનું નામ પણ નીકળી જશે। કંપની તે રકમ શેર જપ્તી ખાતે જમા કરે છે અને શેર ફરી બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતું બંધ થાય છે। જો શું કહે છે,
કંપની પોતાના શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે, એટલે કે કોઈના નાણાં જપ્ત કરવામાં તે જપ્તી તરીકે જમા કરવામાં આવે છે અને ફરીથી બહાર પાડ્યા તે શેર જપ્તી ખાતું બંધ કરી દેવામાં આવે છે. જ્યારે ફરીથી તે બહાર પાડવામાં આવે છે ત્યારે જે જપ્તી ખાતું બના જે બેંકમાં ખોલાવેલું જ હોય છે તે બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ આવે છે જપ્ત કરાયેલા શેર કંપનીની માલિકના બને છે અને સંચાલક મંડળ શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે રીતે તેનો નિકાલ કરી શકે છે. એટલે કે જો જપ્ત થઈ ગયા પછી કંપનીની માલિકીના શેર બની ગયા પછી સંચાલક મંડળ તેની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે રીતે તેના તે શેરનો નિકાલ પણ કરી શકે છે. શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થતા જપ્ત થયેલ શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે. જો જે શેર જપ્ત થાય છે એ શેર જપ્ત થવાના કારણે એ કંપનીની મૂડીમાં ઘટાડો થાય છે અને એ ઘટાડો થયો એ પુરવાર કરવા માટે એ ફરીથી શેર બહાર પાડે છે. આ શું હતું આપણું શેર જપ્તીની અસર. આપણે સમજ્યા શેર જપ્તીની અસર કે જેના કારણે તેના ઉપર શું થાય છે. હવે થોડુંક આપણે ટૂંકમાં સમજી લઈએ બધું કે જે શેર જપ્તી છે એટલે કે શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી. એટલે કે 5000 ઉદાહરણ સ્વરૂપે ચૂકવવાની હતી તેમાંથી 4000 ચૂકવાઈ ગયા છે તો એ જે 4000 છે એ ભરાયેલી રકમ છે એ જપ્ત કરી લેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે શેર જપ્તી કહેવામાં આવે છે અને તેનો સભ્યપદ તરીકેનો જે હક હોય છે એ પણ તેમાંથી મૂકી દેવો પડે છે. એટલે કે તે જપ્ત કરી લેવામાં આવે છે. તે હવે શેર હોલ્ડર તરીકે પણ નથી અને કંપનીના સભ્યપદ તરીકે પણ તે નથી. ત્યારબાદ આવે છે તેની વિધિ કે કઈ રીતે કરી શકાય છે. શરૂઆતમાં તો તેની યાદી તૈયાર કરવામાં આવે છે કે બાકી હપ્તા કોના કોના છે તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. બાકી હપ્તાની યાદી થયા પછી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે કે ભાઈ એટલા શેર હોલ્ડરો છે તેના એટલા હપ્તા બાકી છે તો હવે શું કરવું. તેના માટેનો ઠરાવ પસાર કરવામાં આવે છે કે કઈ વાંધો નહીં તેને આપણે હજી એક વખત યાદ અપાવવા માટેનો પત્ર લખી કે જેને આપણે સ્મૃતિ પત્ર કહીએ છીએ કે ભાઈ તમને હવે એક યાદ અપાવે કે આ તારીખે તમારો હપ્તો હતો તો હવે તમારો હપ્તો એ તારીખ વહી ગઈ છે તો તમે જલ્દીથી ભરી આપો. અને ત્યારબાદ પણ કોઈ પણ જવાબ ન આવે તો શું આપવામાં આવે છે ચેતવણી પત્રથી તેને જાણ કરવામાં આવે છે કે તમે 14 દિવસમાં હવે જો વ્યાજ સહિત નાણાં ન ચૂકવો તો તમારા શેર જપ્ત કરી લેવામાં આવશે તેવી ચેતવણી પત્ર મોકલવામાં આવે છે. ત્યારબાદ શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે સંચાલક મંડળની સભામાં અને જો એ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થઈ જાય ત્યારબાદ શું કરે છે શેર જપ્તીની નોટિસ મોકલવામાં આવે છે અને એ શેરધારકોને નોટિસ મોકલા પછી જાહેર નોટિસ બહાર પાડવામાં આવે છે વર્તમાન પત્રમાં. શું કામે વર્તમાન પત્રમાં જાહેર નોટિસ બહાર પાડવામાં આવે છે એનું કારણ છે કે શેરની ફેરબદલી અને લેવેચ કરવી નહીં તે માટે થઈ તેના માટે ડિપોઝિટરી અને શેર એજન્ટ જે ફેરબદલી એજન્ટ હોય છે તેને પણ જાણ કરવામાં આવે છે. અને છેલ્લે આવે છે સભ્યપત્રકમાં નોંધ કરવી એટલે કે સભ્યપત્રકમાં તેની નોંધ કરવી કે આ સભ્ય હપ્તા ચૂકવેલ નથી તો તેનું નામ રદ કરવું એવી નોંધ પણ કરી શકાય છે અને તેનું સભ્યપત્રકમાંથી નામ રદ કરવામાં આવે છે. આ બધી કાર્યવાહી થાય ત્યારબાદ શું આવે છે સેક્રેટરીની જવાબદારી શું આવે છે ફરજો શું આવે છે એ વિશે આપણે સમજ્યા કે સેક્રેટરીની બધી જવાબદારી આવે છે આ બધી કામગીરી કરવાની અને જે શેર જપ્ત થાય છે જપ્ત થયા પછીની અસર શું થાય છે. કારણ કે જો શેર જપ્ત થઈ જાય તો જે શેર ધારક છે એ શેર ધારક તરીકે હવે કંપનીમાં રહેશે નહીં અને તેના શેર જપ્ત થઈ જાય છે અને જે ભરપાઈ રકમ છે તે પણ જપ્ત કરી લેવામાં આવે છે.